ઉત્તર પ્રદેશમાં આવેલા લખીમપુરમાં ખેડૂતોના કરવામાં આવેલા હત્યાકાંડના પડઘા દેશભરમાં પડવા પામ્યા છે. તે સુરતના આમ આદમી પાર્ટી દ્વારા મૃતક ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જોકે સલાબતપુરા અને મૈધરપુરા પોલીસ દ્વારા કેન્ડલ માર્ચ યોજનાર આપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ખેડૂતોના કરેલા હત્યાકાંડના દેશભરમાં પડઘા પડ્યા છે. તે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઠેર ઠેર સરકારનો વિરોધ કરી મૃતક ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રિંગરોડ પર મિલેનિયમ માર્કેટ ખાતેથી એક કેન્ડલ માર્ચ યોજી ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી આપના કાર્યકરો જોડાવા પામ્યા હોય, જેથી સલાબતપુરા અને મૈધરપુરા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરાઈ છે. જેના બદલામાં અમારી પોલીસ અટકાયત કરી છે. ભાજપ અને સીઆર પાટીલ આમ આદમી પાર્ટી ડરી ગઈ છે અને એના બદલામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી. કેટલા કાર્યકરો ઉપસ્થિત હતા અહીંયા? લગભગ 400 કાર્યકરો હતા. અમારી યાત્રા પૂરી નથી થઈ, હજી અમારી યાત્રા શરૂ થશે. લખીમપુરમાં ખેડૂતોના હત્યાકાંડ લઈને કોંગ્રેસ દ્વારા પણ દેશવ્યાપી વિરોધ નોંધાવ્યો હતો. મૃતક ખેડૂતોના પરિવારને મળવા જતા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની પણ પોલીસ દ્વારા અટકાયત કરાઈ હોય, જેનો પણ દેશભરમાં વિરોધ કરાયો છે.